દોસ્તો, આગળ વધીએ પહેલાં સબસ્ક્રાઇબ બટન જરૂરથી દબાવો અને હા, બેલ બટન પણ દબાવો જેથી અમારા અપલોડ કરેલા દરેકે દરેક વિડીયો તમને સૌથી પહેલાં અને જલ્દી મળી શકે. જવાબ છે,
અને આ પ્રમાણે પ્રવાહ પસાર થશે. તો બોલો આ એ છેડો છે અને આ બી છેડો છે, તો કયો છેડો પોઝિટિવ થશે અને કયો છેડો નેગેટિવ થશે? કહી શકશો કયો છેડો પોઝિટિવ થશે અને કયો છેડો નેગેટિવ થશે? એ પોઝિટિવ થશે, એ નેગેટિવ થશે, બી પોઝિટિવ થશે, બી નેગેટિવ થશે. This type question has already asked into IIT. IIT જે JEE ની એક્ઝામ છે એની અંદર આ પ્રશ્ન પૂછાઈ ગયો કે when N pole moving toward the coil, આવો પ્રશ્ન પૂછાયો when N pole moving toward the coil which terminal become positive? અભી આકૃતિ આપેલી છે A or B? N pole moving toward the coil, બોલો તો શું કરશો? B પોઝિટિવ બનશે અને A નેગેટિવ બનશે. ઓકે, તમે કહો છો એ પ્રમાણે હું B પોઝિટિવ લખી દઉં, A નેગેટિવ લખી દઉં. મેં પહેલા શું કહ્યું હતું, ધારો કે કોઇલ છે, આવે છે નથી, ધારી લો કે ઓપન લૂપ છે, આના બે છેડા છે 1 and 2. ઓકે, એના બે છેડા છે, તો અહીંયાથી જયારે આવશે ત્યારે સામે વિરોધ કરવા માટે તો આ પ્રમાણે પોઝિટિવ ચાર્જ દોડાવવો પડશે, તો સામે નેગેટિવ કરંટ આ દિશામાં વહેશે, કરંટ આ દિશામાં વહેશે તો અહીંયાથી કરંટ બહાર આવવા મળશે, મતલબ પોઝિટિવ ચાર્જીસ અહીંયા ભેગા થશે, નેગેટિવ ચાર્જીસ ક્યાં ભેગા થશે? આ છે. તો અહીંયા પણ આ પ્રમાણે સામે વિરોધ કરતો ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવું છે તો પ્રવાહ આમ દોડાવવો પડશે, તો પ્રવાહ આમ પસાર થશે. મેં ઓલરેડી દિશા દર્શાવેલી છે આઈ, તો અહીંયા બધા જ પોઝિટિવ ચાર્જીસ ભેગા થશે, અહીંયા બધા શું થશે? નેગેટિવ ચાર્જીસ. તો આ છેડો કેવો થશે? પોઝિટિવ. અને આ છેડો કેવો થશે? નેગેટિવ. મેં હમણાં જ કહ્યું કે પ્રવાહ હું આ બતાવું છું ને એ પ્રવાહની દિશા છે, પ્લસ હમણાં બોલ્યો કે હું જે કહું છું પોઝિટિવ ચાર્જીસ સમજવા, શું સમજવા? પોઝિટિવ ચાર્જ આ દિશામાં છે અને નેગેટિવ ચાર્જ આ દિશામાં ફરે છે. તમારા મગજમાં વિદ્યુત ભાર એટલે ઇલેક્ટ્રોન જ એવું નહીં ધારવાનું, મગજમાં વિદ્યુત ભાર એટલે ઇલેક્ટ્રોન એવું નહીં ધારવું. પરંતુ મેં આ બાબતે તમને આગળ જયારે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર અને એ સિવાય કેપેસિટરમાં બહુ ડિટેલમાં સમજાવી છે, વાહકને જયારે વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે તો ઇલેક્ટ્રોન એક તરફ જાય એટલે એના પોઝિટિવ ચાર્જીસ ખુલ્લા થશે. યસ યુ આર રાઈટ, તમે કહો છો એ પ્રમાણે નેગેટિવ ચાર્જીસ, ચલો એમ માનો કે પ્રવાહ આમ જશે તો નેગેટિવ ચાર્જીસ આમ જશે, તો નેગેટિવ ચાર્જીસ આમ જશે તો અહીંયાના બધા જ ઇલેક્ટ્રોન અહીંયા ભેગા થશે તો અહીંયા પોઝિટિવ ચાર્જીસ ખુલ્લા થશે, થશે કે નહીં થાય? પોઝિટિવ ચાર્જીસ ખુલ્લા થશે તો આ છેડો કેવો થશે? પોઝિટિવ. આ છેડો કેવો થશે? નેગેટિવ. બીજું, વિદ્યુત પ્રવાહની દિશા એ ધન વિદ્યુત પ્રવાહની દિશા છે અને ઋણ વિદ્યુત પ્રવાહ હંમેશા એનાથી કેવા જાય છે? વિરુદ્ધ દિશામાં જાય છે. ઓકે, તો વિદ્યુત પ્રવાહની દિશા એ કન્વેન્શનલ કરંટ પહેલા, કારણ કે ઇલેક્ટ્રોન તો પછી શોધાય, વિદ્યુત પ્રવાહ તો પહેલો શોધાઈ ગયો, ઇલેક્ટ્રોન પછી શોધાય, ઇલેક્ટ્રોન પછી શોધાય ત્યારે શરૂઆતમાં વિદ્યુત પ્રવાહ કોને કહેવામાં આવતો હતો? તો કે જે ધન વિદ્યુત પ્રવાહની દિશા હોય એ. ત્યારબાદ ઇલેક્ટ્રોન શોધાય ત્યારે ખબર પડી કે ઇલેક્ટ્રોન તો વિદ્યુત પ્રવાહની વિરુદ્ધ દિશામાં વહે છે. હવે આપણે એ તો કહી દીધું કે વિદ્યુત પ્રવાહની ગતિની દિશામાં વિદ્યુત પ્રવાહ વહે, તો પછી એવું સ્વીકારવામાં આવ્યું કે ધન વિદ્યુત પ્રવાહની દિશા એ કોની દિશા છે? કરંટની દિશા, અને ઇલેક્ટ્રોન તેની વિરુદ્ધ દિશામાં વહે છે. આવી એક નોંધ કરી લીધી એટલે જે કોન્ટ્રોવર્સી એ ખતમ થઈ ગઈ. જૂની બુક્સમાં તમે જોશો એવું જ લખેલું છે, કન્વેન્શનલ કરંટ એ પોઝિટિવ કરંટની દિશા છે. તો હું જયારે કહું છું કે વિદ્યુત ભારને આ પ્રમાણે દોડાવવા પડે એનો અર્થ એવો થાય કે પોઝિટિવ ચાર્જીસ દોડે છે, નેગેટિવ ચાર્જીસ તો આ પ્રમાણે દોડે છે. તો તમારે હવે હું શબ્દમાં કરંટ કહીશ એટલે તમારે ખ્યાલ આવે, તો કરંટ આમ જશે તો હવે અહીંયાથી તો નીકળી આમ જવા પ્રયત્ન કરશે. ચલો હજુ તમારે ક્લિયર ફરી કહી દો, બેટરી તો જાણો છો, બેટરી અંગે આપણે ભણી ગયા છે, ભણી ગયા છે કિર્ચોફ લો, બેટરીઓના જોડાણ ને ઘણું બધું ભણી ગયા છે. ચલો પ્રવાહ બહાર ક્યાંથી આવશે? હું અહીંયા આગળ એક સાદી સર્કિટ દોરી દઉં, V વોલ્ટ છે, તો પ્રવાહ કયા છેડાથી બહાર આવશે?
પોઝિટિવ માંથી બહાર આવશે, ઓલવેઝ પોઝિટિવ માંથી બહાર આવશે, બહાર આવી અને આમ જશે, આમ જશે, નેગેટિવ માં અંદર જશે. તો આ છેડો વન કાઇન્ડ ઓફ બેટરી બને છે, બેટરી બને છે. પ્રવાહ આમ આવે છે અને હવે જો હું સર્કિટ પૂર્ણ કરી દઉં આની આ પ્રમાણે, હું સર્કિટ પૂર્ણ કરી દઉં તો બોલો પ્રવાહ કઈ દિશામાં વહેશે? આમાં આમ જશે તો બેટરીમાં આમ જાય છે, પોઝિટિવ માંથી નીકળે છે, અહીંયાથી નીકળે એવી પોઝિટિવ જ કહેવાય, કહેવાશે. તો એ છેડો કેવો બનશે? પોઝિટિવ બનશે. અને બી છેડો કેવો બનશે? નેગેટિવ બનશે. ખ્યાલ આવ્યો? ખ્યાલ આવ્યો? હવે આ જ વસ્તુને તમને ફેરવી પૂછે, કઈ રીતે ફેરવી પૂછે? તો આ રીતે પૂછે, જો એફ ધ્રુવ ગુજરાતથી દૂર જતો હોય ત્યારે તેનો કયો છેડો ધન ધ્રુવ બનશે? આપણે એ જ પ્રમાણે બનાવી દઈએ, કોઈ એ અને બી સજેસ્ટ દૂર જાય, શું કરશો? બસ આ બધી જ કોન્ટ્રોવર્સી, આ બધા જ પ્રશ્નોનો જવાબ સામાન્ય મળશે આપણે લેન્સ ના વિનિયમમાં મળશે, લેન્સ સ્લો માં મળશે. ચલો અહીંયા આપણે વિચારીએ તો આની સાથે આ આમ છે તો આમાંથી પસાર થતી ચુંબકીય ક્ષેત્ર રેખા આ પ્રમાણે હશે, દૂર જશે એટલે એમાંથી બહાર આવે, ચુંબકીય ક્ષેત્ર રેખામાં ઘટાડો થશે તો ચુંબકીય ક્ષેત્ર રેખા વિરુદ્ધ દિશામાં બનાવશે, વિરુદ્ધ દિશામાં બનાવશે એટલે આમ બનાવશે તો આમ જશે પ્રવાહ, પ્રવાહ આમ જશે એટલે આ કેવું થઈ જશે? પોઝિટિવ. અને આ કેવું થઈ જશે? નેગેટિવ. કઈ ખ્યાલ આવ્યો તમને? ખ્યાલ આવ્યો? કારણ કે જો સમજી લઈએ, આ રિંગ છે, રિંગમાંથી આ એન એસ પોલ દૂર જાય છે, એસ પોલ દૂર જાય છે એટલે આની સાથે આમાંથી બહાર આવતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ઘટે છે, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ઘટે છે તો એ ઘટે છે એટલે આના વિરુદ્ધ દિશામાં બનાવવી તો પડશે, બનાવવી પડશે એટલે બહાર આવતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ઘટે છે એટલે વિરુદ્ધ દિશામાં બનાવવી પડશે, તો એ જ દિશામાં, સોરી એ જ દિશામાં બનાવવી પડશે. ફરીથી સમજી લઈએ, બહાર આવતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓમાં ઘટાડતી દૂર ગયે, ચલો 100 સંકળાયેલી હતી અને કેટલી થઈ ગઈ? 80. તો વીસ આને બનાવવી પડશે તો આ જ દિશામાં બનાવવી પડશે, ધેટ મીન્સ ધીસ વિલ બી પોઝિટિવ એન્ડ ધીસ વિલ બી નેગેટિવ. એસ દૂર જાય તો અને એમ દૂર જાય તો આ પોઝિટિવ થશે ને નેગેટિવ થશે. આ બધી જ બાબતોની સમજ આપણને લેન્જીસ લો માં મળશે. ઓકે, તો લેન્જીસ લો પ્રમાણે અહીંયા વાત એક બીજી સમજી લઈએ. ચલો અહીંયા પોઝિટિવ ચાર્જ, પોઝિટિવ ધ્રુવ અને આ નેગેટિવ પોલ બને છે, એનો અર્થ કે બેટરી બની જાય. બેટરી બને તો આની પાસે શું હોય? ઈએમએફ હોય. ઈએમએફ હોય, શું હોય? ઈએમએફ હોય. અને ઈએમએફ આવા ઈએમએફ છે, કેવું ઈએમએફ કહેવાશે? પ્રેરિત ઈએમએફ, પ્રેરિત ઈએમએફ. આવા ઈએમએફ ને કેવું કહેવાય? પ્રેરિત ઈએમએફ. તો પ્રેરિત ઈએમએફ ની ડેફિનેશન કેવી રીતે લખીશું? ગુજરાત સાથે સંકળાયેલા ફ્લક્સમાં ફેરફાર કરતા, ઘૂંચળાના બે છેડા વચ્ચે પેઢી ઉત્પન્ન થાય છે. આ પેઢીને પ્રેરિત ઈએમએફ કહે છે.
એને કયો સંકેત બતાવીશું? જે આપણે વર્ષોથી બતાવી છે બેટરી માટે એક્ટા, ઈ જાણો છો ને, ઈ ફોર એક્ટા. તો હવે ક્યારેક આવા પ્રશ્નો પૂછાય, એક વાત યાદ રાખજો, આ પ્રશ્નો કન્સેપ્ચ્યુઅલ છે, જે તમારા મગજમાં કન્સેપ્ટ ક્લિયર હોય તો ખબર પડે. ટૂંકમાં યાદ રાખજો, ફરીથી કહું છું કે ગુજરાતમાં ચુંબકીય ક્ષેત્ર ખાવ આવે છે ને તો સામે બનાવશે, ઘટે છે. સમજો, તીર આ તરફ આવે છે તો તીર કેવું હશે? સામે. એન આવે છે તો એન સામે, એન સામે એટલે પોઝિટિવ કઈ દિશા. હા, ખ્યાલ આવે છે. હવે એસ લાવો, એસ લાવો તો તીર જાય છે, તીર જાય છે તો તીર આ દિશામાં છે, ખબર પડે છે. એસ લાવો, તમે એસ પોલ લાવશો તો શું થશે? લેન્થના લોમાં હું બધું સમજાવી દઈશ. આ દિશામાં તમે એસ લાવો, આ દિશામાં આવે છે એટલે આના અંદર તો અંદર એન્ટર થશે. એન્ટર થશે ત્યાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ક્યાંથી આવશે? તો કે અહીંયાથી નીકળી અને આમ થઈને અંદર આવવા. આનો અર્થ શું થયો? આમાં આવશે એટલે અહીંયાથી નીકળી આમ થઈને આવે તો ગુજરું આવી ગયું ઈએમએફ માં. તો ઈએમએફ માં આવી ગયું મતલબ કે ફ્લક્સ માં આવી ગયું, તો એ ફ્લક્સ ને આ અસ્વીકાર કરશે તો એક પણ આના અંદર બનશે તો સામે એક બનાવશે, તો બનાવશે એટલે હવે કઈ દિશામાં ફરશે? આ દિશામાં. એન આવે તો આમ, એસ આવે તો આમ, ઓકે. એન જાય તો આમ અને એસ જાય તો આમ. લેન્જિસ્લોમાં તમારો